हेलो एवरीवन, सामाजिक विज्ञान धोरण 8 प्रकरण एक में आपणे आजे जोईशुं बक्सरनी लड़ाई। परंतु कया वीडियो में आपे प्लासीना युद्ध विशेनी माहिती मेळवी हती? तो आपणे जोयुं हतुं के प्लासीनुं युद्ध कोनी कोनी वच्चे थयुं हतुं। तो प्लासीनुं युद्ध अंग्रेजो अने बंगाळाना नवाब सिराजउद्दौला वच्चे थयुं हतुं, अने तेमां जीत कोनी थई हती? अंग्रेजोनी। जीत केवी रीते थई हती? तो रॉबर्ट क्लाइवना कावतराने लीधे। ए कावतरू शुं हतुं? तो के मीर जाफरने लालच आपी बंगाळानो नवाब बनावानी, अने लालचमां आवीने मीर जाफरे सिराजउद्दौलाने दगाथी खून कर्युं हतुं। तेथी सिराजउद्दौलानी हार थाय छे અને અંગ્રેજોની જીત થાય છે। આ જીતની સાથે અંગ્રેજોએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવે છે। બસ, તો તે અંગે જ આપણે બક્સરની લડાઈની અંદર જોવાનું છે। પરંતુ તે પહેલાં થોડી આપણે બક્સરના લડાઈ અંગેની માહિતી જોઈએ। તો કે બંગાળામાં મીર જાફરને નો નવાબ બનાવી દેવામાં આવે છે। પરંતુ એ નવાબ તો બની જાય છે, પરંતુ ખરી રીતે નવાબ બની શકતો નથી। કારણ કે બંગાળાની બધી જ અર્થવ્યવસ્થા કે બધી જ ચર્ચા વિચારણા કંપની સાથેની કોઈ પણ કામકાજ અંગેની માહિતી રોબર્ટ ક્લાઇવ પોતે સંભાળવા લાગ્યો। રોબર્ટ ક્લાઇવ મીર જાફર પાસે બંગાળાના ભંડારમાંથી થોડા સમય અંતરે નાણાં પડાવવા લાગ્યો, અને તેના સૈનિકો પણ મીર જાફર પાસે પૈસાની માંગ કરવા માંડે છે, એટલે નાણાંની માંગ કરવા માંડે છે। આમ ધીમે ધીમે બંગાળાના ભંડોળમાંથી નાણાંની અછત થવા માંડે છે, જેથી મીર જાફર કંટાળીને રોબર્ટ ક્લાઇવને તે અંગેની ચર્ચા કરે છે। પરંતુ રોબર્ટ ક્લાઇવે એનથી નારાજ થાય છે અને મીર જાફરને બંગાળાની ગાદી પરથી ખસેડી મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવે છે। પરંતુ મીર કાસિમ જે હતો તે મીર જાફર કરતાં હોશિયાર અને ચતુર હતો। તેમને ખબર હતી કે રોબર્ટ ક્લાઇવે આપણને બંગાળાનો નવાબ બનાવ્યો છે, જો આપણે તેની સામે થઈશું તો આપણને એ બંગાળામાં રહેવા દેશે નહીં, અને જો બંગાળાની આવકમાં પણ વધારો કરવો હોય તો આપણે કઈ યુક્તિ લગાવવી પડશે। તેથી તેમણે શું કર્યું કે એમણે એવું જાહેર કર્યું કે જો અંગ્રેજો જો ભારતની અંદર કે બંગાળાની અંદર કરમુક્તિ વગર વેપાર કરે તો ભારતના વેપારીઓ પણ કરમુક્તિ વગર વેપાર કરશે। આ ભારતના વેપારીઓને છૂટ આપી દેવામાં આવે છે, જેથી રોબર્ટ ક્લાઇવ ખૂબ જ નારાજ થયો। કારણ કે જો બંગાળના વેપારીઓ કે ભારતના વેપારીઓને કરમુક્તિ વગર વેપાર કરવાની છૂટ મળે તો તેનો જે માલ હશે તે ખૂબ જ સસ્તા ભાવે વેચાશે, અને અંગ્રેજોનો જે માલ હશે તે વેચાણ ઓછું થશે। તેથી આ અંગેના વિરોધમાં બક્સરની લડાઈ થાય છે। તો હવે આપણે જોઈશું આપણી પુસ્તકમાં કયા કયા ટોપિક આપ્યા છે। તો આપણે જોઈશું પહેલાં કે મીર જાફરને બંગાળાનો નવાબ બનાવીને કંપની પોતાની ઈચ્છા સંતોષતી હતી, પોતાની ઈચ્છા સંતોષતી હતી એટલે કે પોતાની આવકમાં બંગાળામાંથી વધુને વધુ નાણાં પડાવવા લાગી હતી। પરંતુ કંપનીએ તેના ઈશારે કામ કરે એવી સત્તા પર રાજાની જરૂરિયાત હતી। એમણે મીર જાફરને બંગાળાનો નવાબ બનાવી દીધો કેમ કે એના ઈશારે પૂર્ણ કામ કરે, એના પોતાના ઈશારે કામ કરે એવા રાજાની જરૂર હતી, જેથી તેમના વેપારમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે।
પરંતુ મીર જાફરે તેલોની જે જરૂરિયાત હતી તે પૂર્ણ કરવાની આનાકાની કરવા માંડી. તેથી મીર કાસિમને તેનો નવાબ બનાવે છે. પરંતુ મીર કાસિમ પણ હોશિયાર હતો. તેણે પણ, મેં તમને આગળ કીધું તેમ, કે ભારતીયોને પણ કે બંગાળના વેપારીઓને પણ કરમુક્તિ વગર વેપાર કરવાની છૂટ આપે છે, જેથી રોબર્ટ ક્લાઇવને એ ગમતું નથી. અને ઈસવીસન 1764માં બક્સરનો યુદ્ધ દ્વારા મીર કાસિમને હરાવી ફરી કોને ગાદી ઉપર લાવે છે? મીર જાફરને. અને મીર જાફરને ફરી બંગાળનો નવાબ બનાવે છે. એટલે મીર જાફર છે તે કેટલી વાર બંગાળનો નવાબ બને છે? બે વાર. આમ ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે. અને મીર જાફરનું મૃત્યુ થતાં રોબર્ટ ક્લાઇવ પોતે બંગાળનો નવાબ બની જાય છે. હવે આ બંગાળનો નવાબ બને છે એટલે કે જેને લીધે આપણા ભારતીયોએ ગુલામી તરફ આગળ ધકેલું. તો બંગાળથી શરૂ થયેલા અંગ્રેજી શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની ઝંઝીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. રોબર્ટ ક્લાઇવે સૌપ્રથમ પોતાની સત્તા બંગાળમાં જમાવી. આમ એક શક્તિશાળી પ્રદેશમાં પોતાની સત્તા જમાવતા એમણે સંપૂર્ણ પૂર્ણ ભારતમાં પોતાની સત્તા જમાવી હતી અને ભારત દેશની ગુલામી અનુભવાવી હતી. તો આપણે આજે આ ટોપિક પૂર્ણ થતાં આપણું પ્રકરણ એ પણ પૂર્ણ થાય છે. અને હવે નીચે આપેલા જે પ્રશ્નો છે સ્વાધ્યાયના, તે આપ સૌ આપની નોટમાં લખશો એવી મારી આશા છે. થેન્ક યુ. બાય.